नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર ને હું આપની સાથે પ્રિયંકા। સમાચારની શરૂઆત કરી પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। પોરબંદર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ પાલિકામાં મેળવી ચંગી બહુમતી। પોરબંદર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દાવા પોકળ। દિલ્હી દેખાડી મોટા મોટા દાવા કરનારી પાર્ટીને એક પણ સીટ ન મળી। પોરબંદરમાં કોંગ્રેસના આગેવાનોએ સ્વીકારી હારની જવાબદારી। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે આપી દીધા રાજીનામા। ચામરાવલ ગામે વીપીપી પાર્ટીએ ભાજપ કોંગ્રેસને પાછળ રાખી દીધા। પાલિકાની ચૂંટણીમાં 24માંથી 12 સીટ મેળવી। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે। મતદારોએ વિકાસને વધુ એક વખત વિજયની વરમાળા પહેરાવી સત્તાનું સુકાન ભાજપને સોંપ્યું છે। 52 સીટમાંથી 45 જેટલી સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસને ફાળે 7 સીટ આવી છે। પોરબંદર પાલિકાની ચૂંટણીમાં ખાસ કરીને વોર્ડ નંબર 13માં રસાકસી જેવો માહોલ લાગતો હતો। અહીં ભાજપ કોંગ્રેસ અને સાથે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ પુતિયાની ટીમનો ત્રિકોણીય જંગ હતો, પરંતુ આ વોર્ડમાં પણ 3 જેટલી સીટ કબજે કરવામાં ભાજપને સફળતા મળી છે તો 1 સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે। तो वोर्ड नंबर 13 માં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે હું અહીં ઉપસ્થિત છે તેમને પૂછવા માંગુ છું કેવો ઉત્સાહ છે આપના ઉમેદવારો? અમારે તો ઉત્સાહ છે, અમારા 13 નંબર વોર્ડના મતદારોનો અમે પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીએ। અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે તન મનને તમારા ત્રિફાકીઓ જંગ હતો। અમારા સંગઠનના મિત્ર અશોકભાઈ છે, કિરીટભાઈ છે, ખીમજીભાઈ છે, બધાએ અમને સાથ અને સહકાર બહુ એક મહેનત કરી અને અમે 3 ભાજપની લઈ આવ્યા છે। અમારા એક ઉમેદવાર વિજયભાઈ છે એ 50 કે 60 મતેથી હારી ગયા, એ થોડોક અમને અફસોસ રહે છે, પણ અમારા વધુમાં વધુ 13 નંબરના વોર્ડના મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જંગી મત બહુમત જીતાડ્યા છે। આપની મહેનત રંગ લાવી છે? મહેનત કાર્યકર્તાની છે, મારા કાર્યકર્તાની મહેનત છે, મારી મહેનત નથી। હું તો ઉમેદવાર હતો, મારે ઘરેથી ઉમેદવાર હતા, એટલે અમારી કાર્યકર્તાની મહેનતથી અમે જીતા છે। ભવિષ્યમાં કયા વિકાસના કાર્યો કરશો? અમારે સેવાડાના માનવી લગ્ન અમારે પહોંચવાનું છે, તમામના હજી ઘણા પ્રશ્ન હોય, અમારા માટે વોટ પડકારરૂપ છે। અમે તમામ 50% કામ, 60% કામ થઈ ગયેલ છે, 40% કામ ભગે આવતા દિવસોમાં અમારી બોડીમાં બેસશે, એટલે અમે પૂરા સંપૂર્ણ કરી દેશું। એક સીટ કોંગ્રેસને મળી છે, એ બાબતે શું કહેશો? એ તો સીટ શું છે, મતને ઓલી થઈ ગઈ છે થોડીક, એટલે 5 જાજા મતથી નથી થયું, 50-100 મતથી થયું, એક સીટ મળી, કંઈ વાંધો નહીં, અમે ભાજપના 3 પેનલ તો અમે જીતી ગયા છે, તો કંઈ વાંધો નહીં, અમે વિકાસ સાથે બધે કરશું। ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળે, વિલન ઠકરાર સાથે નેહા ઓડેદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો વોર્ડ નંબર 10, 11 અને 12 માં પણ ભાજપને જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત થયો છે, ત્યારે આ ઉમેદવારોએ પોતાની જીતનો શ્રેય કાર્યકરોને અને વિકાસના કામોને ગણાવ્યો હતો। વોર્ડ નંબર 10 માં 4-4 સીટ ભાજપને મળી છે, ભાજપનો ભગવો લહેરાયો છો, કેવો ઉત્સાહ છે આપના ઉમેદવારોમાં? આજે અમારા વોર્ડ નંબર 4 માં અમને બાબુભાઈ આપણા વોર્ડ નંબર 10માં આજે અમારા વોર્ડ નંબર 10માં બાબુભાઈ બોખરી અને ભારતીય જનતા પાર્ટી અમારી આખી પેનલ રિપીટ કરી હતી। ગઈ ટર્મમાં પણ અમે કાઉન્સિલર હતા, આ ટર્મમાં પણ અમને ટિકિટ આપી હતી અને અમારી વોર્ડ નંબર 10ની પર્જાએ પણ અમને રિપીટ કર્યા છે, અમને પાછા ચૂંટ્યા છે, ત્યારે આ જીતનો શ્રેય
હું મારા અમારા વોર્ડ નંબર 10 ના તમામ મતદારોનો અમારા કાર્યકર મિત્રો કે જેઓ દિવસ રાત છેલ્લા 10-15 દિવસથી દિવસ રાત એક કરીને અમારી માટે મહેનત કરેલી છે એ તમામ કાર્યકર્તા મિત્રો વોર્ડ નંબર 10 ના મતદારો અને અમોએ કરેલા કામને જાય છે અમે જે અમને આ મત મળ્યા છે એ અમને મળ્યા છે પણ અમારી સાથે સાથે મહત્વની વસ્તુ અમારા કામને મત મળ્યા છે અમે જે વોર્ડનો વિકાસ કર્યો છે એમને મત મળ્યા છે આપની મહેનત વળી છે ત્યારે આપ કયા આગળ વિકાસના કાર્યો છે તે કરવા માંગો છો શું કહેવા માંગો છો આપ પ્રજાને આપણા જે વોર્ડ નંબર 10 છે એમાં ઘણા નવા વિસ્તાર પણ ભરેલા છે એમાં જે જૂના વિસ્તારો છે એમાં અમારે મોટાભાગના વિકાસ કાર્યો પૂર્ણ થઈ ગયા છે પણ શેરીઓની અંદર જે રસ્તા બનાવેલા છે એમાં બંને સાઈડ હજી પેવર બ્લોકના કામ બાકી છે એટલે રસ્તાની બંને સાઈડ પેવર બ્લોક કરશું અને નાના મોટા જે ચોક બાકી રહી ગયા છે એ ચોકમાં બગીચાઓ બનાવશું કે જેથી સિનિયર સિટીઝન બાળકો અને યુવાનો લાભ લઈ શકે સાથે સાથે અમારામાં જે નવા વિસ્તારો ભરેલા હતા પેરેડાઇઝ વિસ્તાર લક્ષ્મીનગર વિસ્તાર પેરેડાઇઝ વિસ્તાર હર્ષદ પ્લોટ વિસ્તાર કુમકુમ કોલોની અને પરિશ્રમ સોસાયટી તથા ગ્લોબલ હોસ્પિટલ રણ વિસ્તાર આ તમામ વિસ્તારોમાં પણ જે થોડા ઘણા કાર્યો બાકી હશે એ પણ અમે પૂરા કરશું અનેક વિકાસના કાર્યો થશે તેવો દાવો કરી રહ્યા છે કેવો ઉત્સાહ છે આપના અમારા વોર્ડ નંબર 10 ની અંદર પોરબંદરના 13 વોર્ડમાં સૌપ્રથમ અમારી પેનલ રિપીટ કરવામાં આવેલી હતી આ પેનલ ઉપર જે બાપભાઈ અને ભાજપ જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકેલો હતો એ વિશ્વાસ ઉપર અમે ચારે ઉમેદવારો સક્ષમ ઉતર્યા છે અને અમે ચારોચાર ઉમેદવારો વતી અમારી પ્રજા કે જેણે અમને મત આપ્યા છે તે બધાનો અમે ચારે ચાર ઉમેદવાર અમારા કાર્યકર્તા મિત્રો ભાઈબંધ દોસ્તારો બધાએ જેણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોંગ્રેસની હાર બદલ આપ કયું કારણ જવાબદાર ગણાવો છો કોંગ્રેસની હાર બદલ તે લોકો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ક્યાંય પણ દેખાણા નથી અને ક્યાંય પ્રજાની વચ્ચે રહ્યા નથી ચૂંટણી સમયે જ્યારે હાજર રહ્યા ત્યારે પ્રજાએ તેમને જાવકાર આપ્યો છે વોર્ડ નંબર 6 માં જ્યારે કોંગ્રેસની જીત થઈ છે શું કહેવું છે એ બાબતે આપ વોર્ડ નંબર 6 ની અંદર મતદારો છે ત્યાં જ્ઞાતિવાદ મતદારો હોવાના કારણે ત્યાં કોઈ જ્ઞાતિને ટિકિટ ન મળવાના અંદરોઅંદરના વિવાદના કારણે બની શકે કે ત્યાં આવું બન્યું શક્યું હોય મિલન ઠકરાર સાથે નેહા ઓળેદરા ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની જે ચૂંટણી છે તેની મતગણતરી ચાલી રહી છે આ મતગણતરીમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનું શાસન ભાજપે સંભાળી લીધું હોય તેવું લાગે છે મોટા ભાગે ભાજપની જંગી બહુમતી આવી ગઈ છે આપણે જો વિગતવાર વાત કરીએ તો વોર્ડ નંબર 1માં પણ 2માં પણ 3માં 4માં અને 5માં ચારે ચાર ભાજપના ઉમેદવારો એટલે કે ભાજપની પેનલ જ જીતી છે તો વોર્ડ નંબર છમાં તમામ કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે વોર્ડ નંબર 7માં ભાજપના 2 ઉમેદવાર તેમજ કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે વોર્ડ નંબર 8માં ચારે ચાર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે વોર્ડ નંબર 9માં 10માં અને 11માં પણ ભાજપના જ ચારે ચાર ઉમેદવારોની જીત થઈ છે ત્યારે વોર્ડ નંબર 11ના જે ઉમેદવાર છે તે જીતીને આપણી સાથે છે ભીમભાઈ ઓડેદરા ભીમભાઈ શું કહેશો આ જીત માટે તમે આ જીત અમારી જનતા પેરડેજ વિસ્તાર માછલીગર વિસ્તાર ઇન્દિરાનગરના લોકોનો અમે પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારે જે લીડ થઈ છે એ ભાજપ પક્ષની જીત છે અને એમાં ખાસ કે અમારા ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયા સાહેબે અમારા વોર્ડની અંદર જે કામગીરીનો અમને સપોર્ટ કરેલો છે એની પણ આ જીત છે કોંગ્રેસની હાર કારમી હાર આમ તો મોટા ભાગના વોર્ડમાં હાર શું કારણ માનો છો કે કોંગ્રેસે માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે ખોટા ડિંડક જ કરવાના છે એને વિકાસ ગમતો નથી અમારા મિત્રો કોંગ્રેસના ઝુરીબાગમાં એમ કહેતા હતા કે બ્લોક નાખ્યા છે કોંગ્રેસે તો એ બ્લોક નાખ્યા છે તો પ્રજાના હિત માટે નાખ્યા છે એ બ્લોક નતા ને બ્લોક એ લોકો હાલીને જાય છે તો એને બ્લોક નથી દેતા હવે એને ચશ્મા અમે લઈ દેવું એટલે એને બ્લોક દેખાશે ને વિકાસને નામે એને એમાં કંઈ રસ જ નથી માત્ર ને માત્ર અફવાઓમાં રસ ફેલાવે છે કોંગ્રેસ માત્ર ને માત્ર અફવા ફેલાવે છે તો વોર્ડ નંબર 6માં ચારે ચાર ઉમેદવારો કોંગ્રેસના છે એમની ઉપર લોકોએ કળશ તોડ્યો છે એનું કારણ શું માનો છો કે આ ભાજપ વોર્ડ નંબર 6માં વિકાસના કામોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ નબળું પડ્યું છે એવું માનો છો ભાજપ ક્યારેક ઇન્ડિયામાં નબળું નથી પડ્યું પોરબંદરમાં નબળું નથી પડ્યું પણ જનતાનો આક્રોશ હશે એ વોર્ડમાં કોઈ ખામીઓ રહી ગઈ હશે અમારા પક્ષ તરફથી 2-5% તો સ્વીકારવું પડે આજે 52 સીટ છે તો 6 સીટ લઈ જાય એ તો વિરોધ પક્ષ હોવો જ જોઈએ ને હંમેશા વિરોધ પક્ષ હોય તો જ અમને લડવાની મજા આવે છે વિરોધ પક્ષ વગરનું શું કામનું છે 52 સીટમાં 6 સીટ માત્ર ને માત્ર ઝીરો જ કહેવાય અમારા માટે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની લગભગ 44 જેટલી સીટોનું પરિણામ આવી ચૂક્યું છે તેમાંથી માત્ર ને માત્ર 6 જેટલી સીટ પર કોંગ્રેસ વિજય થઈ છે બાકીની તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાણો છે ત્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પર ભાજપનું શાસન નિશ્ચિત બની ગયું છે મિલન ઠકરાર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર વોર્ડ નંબર 12માં ફરી એક વખત ભાજપનો ભગવો લઈ રહ્યો છે ત્યારે ઉમેદવાર ઉપસ્થિત છે તેમને પૂછવા માંગુ છું કે કેવો ઉત્સાહ છે આપનો ઉત્સાહ તો બહુ અનેરો છે પણ આ જીત તો અમારી જનતાનો છે 12 નંબર વોટની જે જનતાએ અમને જે પ્રેમ આપ્યો ને એનો છે અને એ અમારો પરિવાર જ છે અને અમારે તો ચારે ચાર નવા ઉમેદવાર જ છે એમાં સૌથી નાના ઉમેદવાર પોરબંદરના લાખાભાઈ
કે યુવાન છે ને એની ઉંમર 23 વર્ષની છે અને આખો સપોર્ટ અમને ભાજપ પરિવારે કર્યો અને અમે જે આ જીતા છે એ ભોજાભાઈની આગેવાનીમાં અમે જીતા છે। આપની મહેનત રંગ લાવી છે ત્યારે વોર્ડ નંબર 13 માં વંદે માતરમ। વોર્ડ નંબર 13 માં ભવિષ્યમાં કયા વિકાસના કાર્યો કરવાના છે? વોર્ડ નંબર 12 માં કયા વિકાસના કાર્યો છે તે કરવાના? અત્યારે ઓલરેડી બધું ચાલુ જ છે, વિકાસમાં તો 80% વિકાસના કામ થયેલા છે, એ સિવાયના પણ અમારે ધ્યાનમાં કોઈ પણ આવશે તો એ પણ અમે પૂર્ણ કરશું। આજે વહેલી સવારથી જ પોરબંદર પોલિટેકનિકલ કોલેજ ખાતે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ હતી, જેમાં શરૂઆતમાં તમામ વોર્ડ પર ભાજપ અગ્રેસર રહ્યું હતું। જો કે વોર્ડ નંબર 6 માં તમામ સીટો કોંગ્રેસને મળી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના વોર્ડમાં વિકાસના કામો કરવાનો દાવો કર્યો હતો। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનો જે વોર્ડ નંબર 6 છે તે વોર્ડ નંબર 6 માં કોંગ્રેસે વિજય મેળવ્યો છે। આખે આખી પેનલ જે કોંગ્રેસની છે, ચારે ચાર ઉમેદવારો જે કોંગ્રેસના છે તે વિજયી બન્યા છે। ત્યારે આપણી સાથે ફારૂકભાઈ જે ઉમેદવાર હતા તે આપણી સાથે છે। ફારૂકભાઈ, એકમાત્ર પોરબંદરમાં 10 નંબરના વોર્ડ સુધીમાં એકમાત્ર 6 નંબરનો વોર્ડ છે જેમાં કોંગ્રેસની સંપૂર્ણ જીત થઈ છે। ચારે ચાર ઉમેદવારો જે કોંગ્રેસની પેનલ છે તેની જીત થઈ છે, શું માનો છો? શ્રેય કોને આપો છો? આ જે વોર્ડ છે એ વોર્ડના મતદારોને હું શ્રેય આપું છું। આ વોર્ડની અંદર છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટરના નામે રસ્તાઓ ખોડીને બનાવવામાં નથી આવ્યા, ગંદકીનો પ્રશ્ન છે આખા વોર્ડમાં, જે રણછોડ લાઇનથી શરૂ થાય છે અને 2 ખાડી વિસ્તાર છે, મેમણવાર છે, કતરીવાર છે, સામરસા પીના તકિયાનો વિસ્તાર છે, સુતારવાડો છે, કેદારેશ્વર રોડ છે, સુદામા મંદિરથી થઈને આખો લિબર્ટી રોડ, આ તમામ વિસ્તારની અંદરમાં લોકોના પ્રશ્નો જે છે એટલા વિકટ હતા કે આક્રોશ હતો અને લોકોએ ભરપૂર મદદ કરી છે। દરેક મતદારોનો, આ વોર્ડના તમામ મતદારોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ વોર્ડની અંદર જે કંઈ પણ મારે એક કાઉન્સિલર તરીકે બધા સાથે રહીને અમે શહેરના જે નાગરિકોનો જે અધિકાર છે એ અપાવવા માટે કરીને અમે પ્રયત્ન કરશું, એમની સાથે રહેશું અને સાથે રહીને આપણા પોરબંદરને, આપણા વિસ્તારને સાફ સુથરું, સુદ્રઢ અને વ્યવસ્થિત બનાવવાની તમામ પૂરેપૂરી કોશિશ કરીશું। ફરુભાઈ, હું પૂછવા માગીશ કે જે કોંગ્રેસે જે વિકાસના દાવા કર્યા હતા, કદાચ સાચા વિકાસના દાવા હોય જેના પરિણામે અનેક વોર્ડોમાં કોંગ્રેસની આખી આખી પેનલો જીતી છે, તો શું કોંગ્રેસ તમારા વોર્ડમાં વિકાસમાં નિષ્ફળ ગઈ છે? શું માનો છો? ભાજપ નિષ્ફળ ગયું છે તમારા વોર્ડમાં અને વિકાસના કામો માટે? અમે આ વોર્ડની અંદર આખી ચૂંટણી દરમિયાન માત્ર સ્થાનિક મુદ્દા ઉપર જ લડ્યા હતા, અમે કોઈ દેશના કે રાજકીય મુદ્દાને લીધા નહોતા। અમે માત્ર જે સ્થાનિક પ્રશ્નો છે, લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે, નાગરિકોના જે અધિકાર છે, પ્રાથમિક સુવિધાઓના, એ પ્રાથમિક સુવિધાઓનો અભાવ ત્યાં જોવા મળતો હતો અને એ પ્રાથમિક સુવિધાઓના આધારે જ અમે ચૂંટણી લડ્યા હતા અને એ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કરીને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। બીજા વોર્ડમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો કોંગ્રેસનો દાવો હતો, છતાં પણ ભાજપની જબરી જીત છે, શું માનો છો? બીજા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપ સફળ રહ્યું છે? લાગે છે કે જે તે વિસ્તારના ઉમેદવારો, જે ત્યાંના લોકલ મુદ્દા હોય એને કદાચ પબ્લિક સુધી પહોંચાડવાનું ચૂકી ગયા હોય જેના કારણે આવા પરિણામ આવ્યા હોય, બાકી લોકોનો જે ચુકાદો છે એ બધાએ માન્ય રાખવાનો છે। આમાં લોકશાહીમાં હાર અને જીત બંને થતી હોય છે, પણ સરકાર જે બને, કોઈ પણ બને, એ માત્ર લોકો માટેની બનતી હોય છે, લોકોને સહયોગ આપવા માટે બનતી હોય છે અને કોઈ પણ સરકાર બને, અમે માત્ર પ્રજાના કામ કરવા માટે કરીને, લોકોના કામ કરવા માટે કરીને આ ચૂંટણી લડ્યા છીએ અને એ જ અમે કરશું। આભાર ફારૂકભાઈ। ફારૂકભાઈનું જે કહેવાનું છે, સ્થાનિક મુદ્દાઓને લઈને, વોર્ડ નંબર 6 માં સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારોએ કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારો પર કળશ ઠોળ્યો છે, તો અન્ય વોર્ડમાં જે કોંગ્રેસની કારમી હાર થઈ છે, મોટાભાગે બીજા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત નથી થઈ, જેને લઈને કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક લોકો સુધી સ્થાનિક પ્રશ્નો પહોંચાડવામાં સફળ ન પણ રહ્યા હોય, જેના પરિણામે આ કારમી હાર થઈ હોય તેવું કોંગ્રેસના જ આગેવાનો માની રહ્યા છે। મિલન ઠકરાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ વોર્ડ નંબર 7 માં પણ બંને પક્ષ માટે રસાકસીનો માહોલ સર્જાયો હતો। આ વોર્ડની મતગણતરી પૂર્ણ થતા અંતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના 2-2 ઉમેદવારોની જીત થઈ હતી। હાલમાં જ વોર્ડ નંબર 7 નું જે પરિણામ છે જાહેર થયું છે, તેમાં ભાજપને 2 સીટ મળી છે અને કોંગ્રેસને પણ વોર્ડ નંબર 7 માં 2 સીટ મળી છે। કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે છે જીવનભાઈ। જીવનભાઈ, ખાસ આપને એ પૂછવા માગે છે કે લગભગ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, 4 ઘણા બધા વોર્ડનું પરિણામ જાહેર થયું છે, ક્યાંય કોંગ્રેસે ખાતું ખોલાયું નથી, વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના તમારા ઉમેદવારો જીતા છે, જીતનું કારણ શું માનો છો?
પ્રજાને એવી અપેક્ષા છે કે કંઈક પરિવર્તન આવે, અને અમારા વિસ્તારની ખાસ તો પડી અપેક્ષા હતી કે જે કામ કરે એવા લોકોને મત આપો. તો અમે લોકોને અમારા ઉપર એની અપેક્ષા છે, અમારા લોકોની અપેક્ષા છે કે જે કંઈ અત્યારે ભૂતકાળમાં જે કોઈ કામને ભૂલ થતી રહી ગઈ છે એ દૂર કરશે, એના માટે કરીને અમને મત આપ્યા છે. શા માટે ચારે ચાર ઉમેદવારોને શા માટે ન જીતાડે, જો પરિવર્તન જ જોતું હતું તો? વસ્તુ એ છે, મારું માનવું એવું છે કે અમારા લોકો ઘણા લોકો અભણ હોય છે અને ખ્યાલ નથી હોતો, એટલે જે લોકો એક બે ત્રણ ચાર પેનલમાં હતા એ લોકોને ચાર મત આપવાના, એટલે એક બે ત્રણ ચાર માં આપ્યા, એટલે એના માટે કરીને ચારે એક બે ત્રણ ચાર જે નંબરના વિજેતા હોતો, બે બીજેપીના અને બે કોંગ્રેસના એ લોકો ચૂંટાયેલા છે. વોર્ડ નંબર 7માં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના બે ઉમેદવારો જે કોંગ્રેસના છે તેમની વોર્ડ નંબર 7માં જીત થઈ છે. મિલન ઠકરાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં વોર્ડ નંબર 1-5માં પણ તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી. જીતનારા ઉમેદવારોએ લોકોએ ભાજપે કરેલા કામોને કારણે મત આપ્યા હોવાનો દાવો કર્યો હતો. પરિણામ આવ્યું છે વોર્ડ નંબર 2 પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પણ ભાજપના ચારે ચાર ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે આપણી સાથે ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ ચાવડા છે. મહેન્દ્રભાઈ, શું માનો છો, જીતનું કારણ શું ભાજપની? ભાજપની પેનલની વિકાસની જીત હું માનું છું આ, અને વોર્ડ નંબર 2ના સર્વે કાર્યકરો કે જેણે ખંભે ખંભો મિલાવી અને એક સાથે આટલું જંગીથી બહુ મતદાન કરાવ્યું છે, એ જીતનો શ્રેય હું મારા બધા કાર્યકરોને અને અમારા વોર્ડ નંબર 2ના આગેવાનો અગ્રણીઓને આપું છું. મતગણતરી સમયે શું પરિસ્થિતિ હતી, કે ચારે ચાર ઉમેદવારોની શું પરિસ્થિતિ છે, કેટલા મતે છે, કેટલી બહુમતી છે, શું છે પરિણામ? અમે બધા ઉમેદવારો 2000 ઉપરની લીડથી, 2200-2500ની લીડથી જીતા છે, ચારે ચાર, અને પેનલ ટુ પેનલ જીતેલા છે ચારે ચાર ઉમેદવારો. વોર્ડ નંબર 2માં જે કોંગ્રેસની કારમી હાર થઈ છે, આ કારમી હારનું કારણ તમે શું માનો છો, કોંગ્રેસની હાર શા માટે થઈ છે? કોંગ્રેસને નીતિ અને ખોટી અફવાઓ, એને ક્યાંય વિકાસ પોરબંદરમાં દેખાતો નથી, અને તમે પણ જોઈ શકો છો પોરબંદરનો વિકાસ કેટલી હદે થયો છે, એ વિકાસની જ જીત છે આ. પોરબંદરનો જે વિકાસ તો છે વોર્ડ નંબર 2માં ભાજપના કરેલા કામોને કારણે ભાજપની જીત થઈ છે, તો કોંગ્રેસ જે છે તે ખોટી વાતો અને ખોટી અફવાઓ ફેલે છે તેવું ભાજપના ઉમેદવારોનું કહેવાનું છે, અને તેના પરિણામે જ તેમની કારમી હાર થઈ છે. મિલન ઠકરાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વોર્ડ નંબર 3માં ભાજપની ભવ્ય જીત થઈ છે, ત્યારે એક બાજુ અનેરો ઉત્સાહ જોવા મળે છે. હું પૂછવા માંગુ છું, કેવો ઉત્સાહ છે આપણા સાથીદારોમાં? ખૂબ ઉત્સાહ છે, અને હું ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના તમામ કાર્યકરોને આ જીતનો શ્રેય આપીશ. ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે વિકાસ, અને લોકોને ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભગવાન શ્રી રામમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, અને આ જીત એની જ છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમારા ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા, અમારા સાથી બધા ઉમેદવારો, જીતેલા વિજેતાઓ છે એ, અને બધા કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાજપના સાથીદારોની મહેનત રંગ લાવી છે, શું કહેશો? જરૂર જરૂરથી, આપ જોઈ જ રહ્યા છો કે શરૂઆતથી સવારથી જ્યારથી આ પરિણામો બહાર પડ્યા છે ત્યારે કોંગ્રેસનો રકાસ થઈ રહ્યો છે, ક્લીન સ્વીપ થઈ રહી છે, અને એ બધી મહેનત અમારા સાથી મિત્રોએ, અમારા સાથી કાર્યકરોએ કરી છે, એનું આ પરિણામ છે. જીત બાદ ભવિષ્યમાં કયા વિકાસના કાર્યો ઉપર છે આપણો કદમ રહેશે? મોટાભાગના વિકાસના કાર્યો પોરબંદર શહેરમાં થઈ ચૂક્યા છે, છતાં પણ હજી પ્રાથમિક સુવિધામાં જ્યાં જ્યાં અભાવ છે અને જે કાર્યો કરવાના બાકી છે એને અમે પ્રાથમિકતા આપીશું. અનેક વિકાસના દાવા થઈ રહ્યા છે, અને એક બાજુ ઉત્સાહ પણ છે તે જોવા મળી રહ્યો છે. મિલન ઠકરાર સાથે નેહા ઓડેદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપની જબરી જીત છે. આ જીત સમગ્ર નગરપાલિકા માટે મહત્ત્વની છે. મહત્ત્વની એટલા માટે છે કે તેમના જે હરીફ પક્ષો હતા, કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ પણ આ સીટ પરથી આવેલા છે, અને આમ આદમી પાર્ટી જે હતી તેમના જિલ્લા પ્રમુખ પણ આ સીટ પરથી આવેલા છે, ત્યારે અહીંના ઉમેદવાર દિલીપભાઈ આપણી સાથે છે. દિલીપભાઈ, તમારી જીતને લઈને શું કહેશો? આ પ્રજાનો ચુકાદો છે, અને વિકાસના કરેલા કામને હિસાબે પ્રજાએ મત આપ્યા અને અમને બધાને જંગી બહુમતી જીતાડ્યા. ભાજપના આગેવાન અર્ભમભાઈ પણ આપણી સાથે. અર્ભમભાઈ, શું કહેશો, કોંગ્રેસની હારનું કારણ શું? બે મહત્ત્વના જે તમારા રાજકીય પક્ષો, જે હરીફ પક્ષો હતા, પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે નાથાભાઈ ઓડેદરા પણ આ સીટ ઉપર ઉમેદવાર હતા તે પણ હાર્યા છે, અને બીજો હરીફ પક્ષ હતો જે આમ આદમી પાર્ટી તેમના જિલ્લા શહેર પ્રમુખ જે હતા રામભાઈ ભૂતિયા તે પણ આ સીટ પરથી આવેલા છે, તો કોંગ્રેસની હારને લઈને શું કહેશો, શું કારણો છે કોંગ્રેસની હારના? કોંગ્રેસના હારનું કારણ એ છે કે આ અમારો વિસ્તાર પછાત હતો, પછાતમાં એક પણ ગલી એવી નહોતી જેમાં રોડ થયો, કે લાઈટું ગટર ઊભા થતી, રોડ રસ્તાનું કોઈ ઠેકાણ નહોતું. એ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી બાપભાઈના રાહબરી હેઠળ અને લતાના સતત કાર્યકરો અમારે એ સતત કામગીરી કરી અને એકો એક રોડ રસ્તા ફેવર બ્લોક
લાઇટ, ઘેર ઘેર પાણી લાઇટ લાઇન અને તમામ રાતના 12 વાગે દિલીપભાઈ કે અમે કોઈ પણ કાર્યકરને કહીએ એટલે રાતના 12 વાગે ઉઠીને જવાબ દઈએ. અતિ 50 વિસ્તારોમાં આજે રોડ રસ્તા ગટર લાઇટ તમામ સુવિધાઓ આપવામાં આવી અને 10 વર્ષનો વિકાસ એવો છે કે જે 70 વર્ષ નહોતો એટલો 10 વર્ષનો વિકાસ કરી બતાવ્યો અને એ લોકોએ ધ્યાનમાં રાખી અને અમારા આ પેનલને સામે બે પ્રમુખો કે કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ અને આમ આદમી પાર્ટીના રામભાઈ એ પણ આવેલા હતા, છતાં પણ અમે જંગી બહુમતી એટલે કે 1500 થી 1700 લીટથી એવો જ અમારા ઉમેદવારો ચૂંટાયેલા છે. એ આ જનતાનો અમે આભાર માનીએ કે અમને એટલે લીડ અપાવ્યો અને કાંઈ માટે અમારો વિશ્વાસ છે કે આ અમારી 4થી 5મી ટીમ છે, ટર્મમાં જીત છે. 4થી 5મી ટર્મમાં આ ઉમેદવારોની જીત છે. સતત ભાજપના જ ઉમેદવારોની જીતના સમાચાર મળી રહ્યા છે. પોરબંદર છાયાંશા સંયુક્ત નગરપાલિકામાં તો ઉમેદવાર બેનો પણ આપણી સાથે છે. બેન, શું કહેશો ભાજપની જે વોર્ડ નંબર 4ની તમારી જીત થઈ છે, જીતને લઈને શું કહેશો? કડિયા પ્લોટનો સૌ પહેલાં તો અમે આભાર માનીએ છીએ ને આ સૌનો સાથ સૌનો વિકાસ એને લઈને અમે જીતી ગયા છીએ. સૌનો સાથ સૌનો વિકાસ જે આ નારું છે ભાજપનું, આને લઈને ભાજપની જીત થઈ છે. માત્ર ને માત્ર વિકાસને મત આપ્યા છે વોર્ડ નંબર 4ના મતદારોએ, એવું કહેવું છે ભાજપનું. મિલન ઠકરાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. ડોક્ટર ચેતનાબેનને હું પૂછીશ કે કેવો ઉત્સાહ છે. આજે વોર્ડ નંબર 5ના મતદારોએ અમને ખૂબ જ સહકાર આપી અને ભાજપના વિકાસને વરી અને અમારા ચારે ચાર ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી અને અમને વિજય બનાવ્યા છે. એટલે વોર્ડ નંબર 5ના મતદારોનો અમે ચારેય ઉમેદવાર વતી હું ખૂબ જ આભાર માનું છું અને અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે અને આગળ આગામી દિવસોમાં પણ અમે લોકોના કામ હાથમાં લઈ અને ચાલશું અને લોકોના કામ પૂર્ણ કરશું એવી અમે ચારેય ઉમેદવારોની ઉમ્મીદ છે અને ખૂબ જ ઉત્સાહ છે. આજે સાચે જ વોર્ડ નંબર 5ના સૌ મતદારોને અમારા દિલથી જય શ્રી કૃષ્ણ. હા, તો વોર્ડ નંબર 5 માટે જનતા માટે તમે શું શું વિકાસ કરશો આગળ જતા? વોર્ડ નંબર 5ના જનતા માટે ઓલરેડી નગર એટલે નળ ગટર રસ્તાનો અમારા ભારતીય જનતા પાર્ટી વતી 80 થી 90% ભૂગર્ભ ગટર, પેવર બ્લોક અને ડામરના રસ્તાનો વિકાસ થઈ જ ગયેલો છે. લેન્ડમાર્ક ચોપાટી છે, કર્લી રિવર ફ્રન્ટ, સિનિયર સિટીઝન માટે સર્વોજરીક પાર્ટમાં અમે લોકો સિનિયર સિટીઝન માટે બગીચાઓ પણ બનાવશું. જળ સે નલની યોજના છે જેનાથી 24 કલાક લોકોને પાણી મળશે અને અમારા ધારાસભ્ય શ્રી બોબી બાબુભાઈ બોખીરિયા સાહેબની આગેવાનીમાં અને તેઓ એકદમ અઢળક ગ્રાન્ટ લઈ આવે છે તો અમે લોકો એની આગેવાનીમાં અમે લોકો ખૂબ જ વિકાસના કામો કરશું અને અમારા સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક પણ આ વિસ્તારમાં અમને લોકોને ખૂબ જ સહકાર આપે છે તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ કે જેણે અમને કાર્યકરોમાં ઉત્સાહ ભરેલો છે અને અમને લોકોને અહીં ચૂંટણી લડવાનો મોકો આપી અને ઉમેદવારની પસંદગી કરી છે અને લોકોએ અમારી ઉપર વિજયનો કળશ જોર્યો છે એટલે આજે અમે લોકો ખૂબ જ ઉત્સાહમાં છીએ. જનતાએ ફરી કળશ ભાજપ ઉપર ડોળ્યો છે. મિલન ઠકરાર સાથે રિદ્ધિભા રાજપૂત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાની સાથોસાથ પોરબંદર જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતનું પરિણામ પણ આજે જાહેર થયું હતું. ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં પણ ફરી એક વખત ભાજપે જંગી બહુમતીથી સત્તા પ્રાપ્ત કરી છે. પોરબંદર જિલ્લા પંચાયતની સૌ પ્રથમ વાત કરી તો જિલ્લા પંચાયતની મતગણતરી માથવાણી કોલેજ ખાતે રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 16 જેટલી બેઠકોમાં ભાજપની જીત મળી છે તો 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. કુતિયાણા તાલુકા પંચાયતની મતગણતરી સરકારી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલી આ મતગણતરીમાં કુતિયાણા તાલુકાની કુલ 16 બેઠકો પરથી 10 જેટલી બેઠક ભાજપને મળી છે તો 6 જેટલી બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. કુતિયાણા તાલુકામાં જિલ્લા પંચાયતની 4-4 સીટ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતી છે. સાથે સાથે 16 તાલુકા પંચાયતમાં 10 તાલુકા પંચાયત જંગી બહુમતીથી અમે જીત્યા છે. 6 તાલુકા પંચાયતમાં થોડા માર્જિનથી હાર્યા છે, પણ લોકોનો ઉત્સાહ અને લોકોની લાગણી, ભારતીય જનતા પાર્ટીના કામ, દેશમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ, આપણા બાબુભાઈ બોખરિયા છે, આપણા લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુક અને કુતિયાણાની અમારી ટીમને
હું અભિનંદન આપું છું. અમારાથી બનતા તમામ કામો કુતિયાણામાં જે કંઈ લોકોની માગણીઓ હોય એ સંતોષવાના પ્રયાસો કરશું. નીતિમત્તાથી અમારી સાથે આ બધી ટીમ છે. અમારા ભરતભાઈ હોય, માજી પ્રમુખ હોય, ભરતભાઈ ડેરી ચેરમેન હોય, તાલુકા ભાજપના પ્રમુખ મસરીભાઈ હોય, અમારા મહામંત્રી લીલાભાઈ હોય, સાથે સાથે બધા આગેવાનો અમે સાથે મળીને કામ કર્યું હતું અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. એકાદ બે સીટમાં અમને લાગતું હતું તો કંઈ ચાર સીટ જાય તાલુકા પંચાયતની, એના બદલે 10 ગઈ છે. પણ અમે પ્રજાનો જે સુકાદો છે એ માથે સડાવીએ છીએ અને પ્રજાના કામ કરવા તત્પર છીએ. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કુતિયાણા અર્જુનભાઈ પીઠાભાઈ સોલંકી, જે માંડવા 12માં અમે વિજય થયેલ છીએ અને અમારે 6 સીટ આવેલ છે. જે ભાજપ વિકાસના બણગા ફૂંકતા હોય, જે મોંઘવારી અથત મોંઘવારી હોય, તો મનની મસલ પાવર એની એ લોકોએ વાપર્યા હોવા છતાં અમે લોકોએ જે અમને જનાદેશ આપ્યો એ બદલ પૂરેપૂરો એનો હક આપશું અને પૂરેપૂરી વિપક્ષ ભૂમિકા જે અમારી ભજવી પડે ભજવશું. અને બીજું, આ ખેડૂતના જેટલા કામ આ તે અટવાઈ ગયેલ હોય એમાં પૂરેપૂરી અમે તન મનથી ધનથી મહેનત કરશું. ત્યારે રાણાવાવ તાલુકા પંચાયતનું પણ પરિણામ જાહેર થતાં ત્યાં પણ ભાજપને જબરી બહુમતી મળી છે, જેમાં તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 12 જેટલી બેઠકો ભાજપને ફાળે આવી છે અને 3 જેટલી બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. પોરબંદર પોરબંદરની માધવાણી કોલેજ ખાતે જે જિલ્લા પંચાયતનું મતગણતરી ચાલી રહી છે, તો જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી જે 13 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે અને 2 બેઠક ઉપર જે કોંગ્રેસનો વિજય થયો છે, ત્યારે પોરબંદરની જિલ્લા પંચાયતમાં જે ભાજપની છે તે બહુમતીથી જે સત્તા સંભાળી શકે તેટલી જે સીટો છે તે મેળવી લીધી છે. તેને લઈને ભાજપના જે આગેવાનો અને ઉમેદવારોમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે કોંગ્રેસને જે 2 સીટો મળી છે, જેને લઈને જે વિરોધ પક્ષમાં જે કોંગ્રેસ છે તે 2 સીટો છે તે પણ મળી છે અને ભાજપની જે 13 સીટો છે તેમાં જે મુખ્ય જે આગેવાનો છે તેમની જીત થઈ છે. તો 3 સીટો ઉપર ભાજપ છે તે હજુ પણ આગળ છે અને જે જીતના જે દાવા કરી રહ્યા છે, ત્યારે ભાજપની જો 3 સીટ છે તે 3-3 સીટ જીતવામાં આવશે તેવું પણ ઉમેદવારો કહી રહ્યા છે. હાલ તો જે જિલ્લા પંચાયત છે તેમના જે ઉમેદવારો છે તેમાં જે કોંગ્રેસના ઉમેદવારો છે 2 તેની જીત થઈ છે અને ભાજપની જે 18 બેઠક છે તેમાંથી 13 બેઠક ઉપર જીત નિશ્ચિત થઈ ગઈ અને જે 3 બેઠક છે તેમાં પણ જીત નિશ્ચિત થવાના તેવા પણ આક્ષેપ કરી રહ્યા છે. તો પોરબંદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 16 જેટલી બેઠક પર ભાજપનો વિજય થયો છે અને 6 જેટલી સીટ પર કોંગ્રેસની જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. સૌ પ્રથમ પોરબંદર પાલિકાનું પરિણામ આવ્યું, જેમાં હવે વોર્ડ નંબર 11નું પણ હવે રિઝલ્ટ આવી ગયું છે. વોર્ડ નંબર 11માં પણ પોરબંદર સહાયા સંયુક્ત નગરપાલિકામાં ભાજપની પેનલની જીત થઈ છે. તો વાત કરીએ પોરબંદર જિલ્લા પંચાયતની, પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો છે, જેમાં 16 બેઠકોમાં ભાજપ અને 2 બેઠકોમાં કોંગ્રેસની જીત થઈ છે. એટલે જિલ્લા પંચાયતમાં ફરી ભાજપનું શાસન આવ્યું છે. વાત કરીએ કુતિયાણા તાલુકા પંચાયતની, તો કુતિયાણા તાલુકા પંચાયતમાં પણ કુલ 16 બેઠકમાંથી 10 બેઠક ભાજપની અને 6 બેઠક કોંગ્રેસની છે. વાત કરીએ આપણે રાણાવ તાલુકા પંચાયત, રાણાવ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે. 16 બેઠકોમાંથી 12 બેઠક ભાજપને અને 3 બેઠક કોંગ્રેસની. અને આ વખતે એક અપસેટ સર્જાયો હોય તેમ રાણાવ તાલુકા પંચાયતમાં પ્રથમ વખતે અપક્ષને પણ સીટ મળી, એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે. કેમેરામેન મિલન ઠકરાર સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નાતાભાઈ ઓડેદરા અને શહેર પ્રમુખ પરિમલભાઈ ઠકરારે હારની જવાબદારી સ્વીકારી લઈ રાજીનામા ધારી દીધા હતા. એ સ્વાભાવિક છે, જે હાર થઈ તો સ્વીકારવી જ પડે આપણે. અને આપણે પ્રયાસ બનતો કર્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે હું 2.5 વર્ષ રહ્યો લોકોની વચ્ચે અને લોકડાઉનથી માંડીને આજ સુધી અમે બધી જે સેવા પબ્લિક સાથે જે કરી હતી, એ છતાં જે પબ્લિકે જે ચુકાદો આપ્યો છે એને હું શિરોમણી ગણું છું. અને મેં આજ પ્રજા પ્રમુખને મારું રાજીનામું પણ મોકલી આપ્યું છે અને પ્રજા હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજથી હું રાજીનામું આપું છું. અને આપ એમાં કારણ તો એવું ઘણું એવી વસ્તુ હોય છે કે ક્યાંક ક્યાંક અમારા કાર્યકર પણ નબળા પડે, અમે સ્વીકારીએ છીએ કે અમારા જે હાર છે એનું કારણ એ પણ હોઈ શકે, કારણ કે સંગઠન અમારું થોડું નબળું એવું મને લાગે છે. તમે ખુદ નગરપાલિકાની ચૂંટણી લડતા હતા, તમારી પણ હાર થઈ, તો લોકોએ તમને કેમ ન સ્વીકાર્યા?
એનું કારણ એવું હતું કે હું જે વિસ્તારમાં કડિયાપુર મિલપુર જૂનામાં જે લડતો હતો ત્યાં મારે ભેગા છે અમારા ઉમેદવાર સિવાય કોઈ કાર્યકર મારી સાથે હાલતા નહોતા, કારણ કે ત્યાં ભયનું વાતાવરણ હતું અને સંગઠન કે કાર્યકર ન હોય તો ચૂંટણી ન જીતી શકાય. એ છતાં હું 2500 મતથી તોય પણ મને પબ્લિકે મત એટલા આપ્યા છે. આજની જે જીત છે એમાં કોઈ તમે કોઈ પાર્ટી સામે કે કોઈ વ્યક્તિ સામે કોઈ આક્ષેપ? ના, હું ખોટા આક્ષેપ તો ક્યારેય નહીં, હું કર્યો નથી, કરીશ નહીં. મને એટલું લાગે છે કે અમારા પાર્ટીની અંદર જે કાર્યકરો છે એ થોડાક નબળા પડ્યા એવું લાગે છે. એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જૂથવાદ અને પરિવારવાદ હતો એના કારણે? અમારો પરિવાર જેવો વાત જેવો અમારી પાર્ટીમાં છે જ નહીં, કારણ કે 25 વર્ષ છે સત્તા ભાજપની છે, એટલે અમારે કોઈ હોદા નહીં કે અમારે કોઈ બાણછોડ કે અમારે નગરપાલિકા હોય તો જૂથવાદ હોય, પણ એવું અમારી એવું કંઈ હતું નહીં. અમે એક ખંભો મિલાવી લડ્યા છે, પણ અમારે થોડીક નબળાઈ એ છે કે સંગઠનમાં અમારું અમે થોડા કાચા પડ્યા છે એવું લાગે છે. પોરબંદરની સરકારી પોલિટેકનિકલ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી હતી. પોરબંદર છાણી સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલતી હતી તેવા સમયે છાણે રખડતા ફટકતા શ્વાનને પણ પરિણામની ઉત્સુકતા હોય તેમ અહીં શ્વાનના આટાફેરા પણ જોવા મળતા હતા. પોરબંદરની પોલિટેકનિકલ કોલેજ ખાતે આજે મતગણતરી ચાલી રહી હતી. પોરબંદર છાણે સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીની કામગીરી અહીં ચાલતી હતી ત્યારે રખડતા ફટકતા એક શ્વાનને પણ પાલિકાનું સુકાન કોણ સંભાળશે અને રખડતા ફટકતા પશુઓ માટે શું નિર્ણય લેશે તેની ઉત્સુકતા હોય તેમ આ શ્વાન પણ મતગણતરીના સમયે બ્લોક સીમાં આટાફેરા મારતો કેમેરામાં કેદ થયો હતો. જો કે મતગણતરી સમયે શ્વાનના આટાફેરાને લઈને કર્મચારીઓમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. અંતે આ શ્વાન પોલીસ કર્મીઓની નજરે ચડતા તે શ્વાનને બહાર ખદેડી દેવામાં આવ્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો ભાજપની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જીતને લઈને વિજય સરઘસ પણ નીકળ્યા હતા. તો આગેવાનોએ એકબીજાને મીઠાઈ આપી જીતની ઉજવણી કરી હતી. પોરબંદર સમગ્ર જિલ્લામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. ત્રણેય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જિલ્લાની મુખ્ય પાલિકા ગણી શકાય તેવી પોરબંદર છાંય સંયુક્ત નગરપાલિકામાં ભાજપની જંગી બહુમતી જીત થઈ છે ત્યારે ભાજપી આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો. લગભગ તમામ વિસ્તારોમાં ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ વિજય સરઘસોમાં ઢોલ અને ડીજેના તાલે ભાજપના આગેવાનો ઝૂમી ઉઠ્યા હતા. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ભાજપની જીતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકા પંચાયતની 17 બેઠકોનું પરિણામ આજે મતગણતરી બાદ જાહેર થયું છે, જેમાં ભાજપે 7 બેઠકો પર, કોંગ્રેસ 8 બેઠકો પર અને બસપાએ 2 બેઠકો પર જીત હાસિલ કરી છે. તો જિલ્લા પંચાયતની જામજોધપુર તાલુકાની 4 બેઠકોમાંથી 3માં ભાજપે અને 1 બેઠક પર બસપાએ વિજય મેળવ્યો હતો. જામજોધપુર તાલુકા પંચાયતની વિગતવાર વાત કરી તો તરસાઈ બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપતભાઈ વાઘેલાની જબરી જીત થઈ છે. તો જામનગર જિલ્લા પંચાયતની 7 બેઠક પર પણ ભાજપના જ ઉમેદવાર હરદીપભાઈ સુતરિયા વિજેતા બન્યા છે. આ બંને ઉમેદવારોની જીતને લઈને વાસચાળીયા અને તરસાઈ સહિતના ગામોમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. આ વિજય સરઘસમાં ડીજેના તાલે ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે પણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ખાસ કરીને અહીં નવી પાર્ટી સત્તા પર આવે તેવું લાગે છે. જામરાવલની કુલ 24 સીટોમાં ભાજપને 8 સીટ મળી છે, તો કોંગ્રેસનો 4 સીટ પર વિજય થયો છે. બાકી રહેલી 12 સીટ પર VPP પક્ષ વિજય બન્યો છે. જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો જાહેર થયા છે, જેમાં તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 16 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, તેમજ અન્ય 2 બેઠક અપક્ષને મળી છે. ત્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પણ ભાજપે બાજી મારી છે.
ઉપલેટામાં પણ પરિણામો જાહેર થતા તાલુકા પંચાયતમાં ભાજપને 8, કોંગ્રેસને 8 અને 2 સીટ અપક્ષના ઉમેદવારોને મળી છે, ત્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાં 1 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે। આ બેઠકો માટે ટોટલ 57 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જો કે બંને પક્ષોને તાલુકા પંચાયતમાં સરખી બેઠકો મળતા શાસન કોણ સંભાળશે તે પણ એક સવાલ છે। પોરબંદર 6 સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા, જો કે પ્રજાએ આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારોનો સ્વીકાર ન કરતા આમ આદમી પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે। પોરબંદર 6 સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં આમ તો મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હતો, પરંતુ નગરપાલિકાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી શરૂઆતથી જ નબળી પડતી હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે 52 ઉમેદવારોના દાવા કરનારી આમ આદમી પાર્ટી તેના 50% ઉમેદવારો પણ મેદાનમાં ઉતારી શકી ન હતી અને લગભગ 21 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ પોરબંદર પાલિકાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતાના તમામ ઉમેદવારોની જીત અંગે દાવાઓ કર્યા હતા, તેમજ ભાજપ અને કોંગ્રેસ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પણ કર્યા હતા। જો કે 13 નંબરના વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સક્ષમ હોવાથી જીત અંગે પૂરેપૂરી આશા આ પાર્ટીને હતી, પરંતુ લોકોએ કોઈ પણ કારણોસર આમ આદમી પાર્ટીનો બિલકુલ સ્વીકાર કર્યો નથી। એક સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ નથી। ત્યારે ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ કરેલા દાવા અને આક્ષેપોને લઈ હાલ પણ શહેરમાં અનેક ચર્ચાઓ જોવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટી નજીક આગની ઘટના બની હતી। આંગણવાડી પાસેના રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી, જેને બુઝાવવા સ્થાનિકોએ પ્રયાસ કર્યો હતો। જો કે આ આગ ન ઓલવાતા અંતે ફાયર બ્રિગેડની ટીમે મેળવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચારો મળ્યા નથી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દેશી દારૂ બનતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે બોખીરા ફૂલવાડી વિસ્તારમાં મુરલીધર પાનની પાછળની ગલીમાં ભરમીબેન ઉર્ફે મૂંગી કેશુ કડછા નામની મહિલાના રહેણાંક મકાન પર દરોડો પાડી 205 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો કબજે કરી આ મહિલાની ધરપકડ કરી હતી। જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। પોરબંદર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ પાલિકામાં મેળવી જંગી બહુમતી। પોરબંદર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દાવા પોકળ, દિલ્હી દેખાડી મોટા મોટા દાવા કરનારી પાર્ટીને એક પણ સીટ ન મળી। પોરબંદરમાં કોંગ્રેસના આગેવાનોએ સ્વીકારી હારની જવાબદારી, જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે આપી દીધા રાજીનામા। જામરાવલ ગામે વીપીપી પાર્ટીએ ભાજપ કોંગ્રેસને પાછળ રાખી દીધા, પાલિકાની ચૂંટણીમાં 24 માંથી 12 સીટ મેળવી। આ હતા અત્યાર સુધીના સમાચાર, આવતીકાલે ફરી મળીશું આજ સમયે નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।